અને લોકાર્પણ પ્રસંગે આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, મારા સાથી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, શ્રી અમારા વડીલ મુરબ્બી બાબુભાઈ પટેલ, શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ, નગરપાલિકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ, શ્રીમતી કૈલાસબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કામિનીબેન મનસરા, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ, શ્રીમતી ડૉક્ટર તેજસ્વીબેન પટેલ, શ્રી પ્રાંજીભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પોલીસ અધિક્ષક, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ, બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. હવે શાંત રહેવા જેવું કે નહીં તમારા બધું બધું ચાલુ એ કરી દીધું છે. એ તો ઘણી વખતે કામની જાહેરાત થાય પણ પછી કામ ક્યારે ચાલુ થાય એ નક્કી નહીં. પણ હવે એવું છે નહીં, મને નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ છે કે જેનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ. આજે દેશ અને દુનિયા વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, દેશ અને દુનિયાને માનીને નરેન્દ્રભાઈએ બતાવ્યું છે. આખી રાજનીતિ બદલી ગઈ. આજે રાજનીતિમાં વિકાસની વાત કરવી જ પડે. પહેલા આપણે જોયું છે કે દરેક વખતે ઇલેક્શન વખતે શું વાતો થતી, કેવી વાતો થતી. અત્યારે તમારે ગમે તારે ઇલેક્શન હોય કે કોઈ પણ પબ્લિક મીટિંગ હોય તો એમણે વિકાસની વાત કરવી પડે, કરવી પડે ને કરવી પડે. આ માન્ય નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કરી દીધું છે દરેક જણ. અને આજે તમે જોયું દરેકે દરેક કામ, નાનામાં નાના કામ માટે સરકાર કટિબદ્ધ છે કે તમને પડતી મુશ્કેલી અને એ મુશ્કેલીમાંથી કેવી રીતે ઝડપથી બહાર કઢાય એના માટેનો પ્રયત્ન છે. આટલા રૂપિયાના કામ અને એના માટે લોકપ્રતિનિધિ અને લોકપ્રતિનિધિ તરીકે હાર્દિકભાઈ સતત તમારી ચિંતા કરતા હોય તો એમણે અહીંયાથી કીધું છે એમ તમારી પણ હવે જવાબદારી બને છે કે આ કામો જે થાય એમાં ગુણવત્તામાં ક્યાંય કચાસ ના રહે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. ગુણવત્તા સારી જેટલી હશે એટલી આપણને બીજા કામો કરવાની સરળતા રહેશે. માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામોને એક રૂપિયો ખૂટે એમ નથી. તમે કેટલા તમે જુઓ તો ખરા કેટલા કામો થઈ રહ્યા છે. તમે આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક રોજ બરોજ કહું તો કહું છું રોજ બરોજ કંઈક ને કંઈક વિકાસનું એક કામનું ખાતમુહૂર્ત લોકાર્પણ થતું જ રહેતું છે. એટલે દરેકે દરેક જગ્યાએ જે પણ તમારી મુશ્કેલી હોય એમાંથી દૂર કરવા માટેનો પ્રયત્ન. બે ત્રણ વસ્તુ વિકાસ અને વિકાસની સાથે આપણી જે જીવન શૈલી છે એ જીવન શૈલી પણ એના ઉપર પણ આપણે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. માન્ય નરેન્દ્રભાઈ હરમેશ દૂરંદેશી વાળું નેતૃત્વ છે, આગળનું વિચારી લે છે આજથી જ, તો એના માટેનો પ્રયત્ન કર્યો. 2003માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું, ગ્લોબલી ધંધા રોજગાર ગુજરાતમાં આવે એના માટેનો 2003માં પ્રયત્ન કર્યો. કદાચ એ વખતે દેશમાં સૌથી પહેલું રાજ્ય હશે કે જેણે આ વિચાર કર્યો. નાની મોટી જ્યાં કંઈ પણ વાત થતી હોય ત્યારે રોજગારની વાતો થાય પણ રોજગારમાંથી બહાર નીકળવા માટે અને એ રોજગારની બહાર નીકળવા માટેનો કોઈનો પ્રયત્ન હોય તો ફક્ત ને ફક્ત માન્ય નરેન્દ્રભાઈ. અને આજે અહીંયા ઘડી કેટલી મોટી અમદાવાદ જિલ્લો ખૂબ પ્રભાવશાળી જિલ્લો બનતો જાય છે ધીમે ધીમે. પહેલા જે ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે તો આવી જ ગઈ છે. મારુતિ હોય, હીરો હોન્ડા હોય,
સાણંદ માં જે ઇન્ડસ્ટ્રીઝ આવી, પણ સાણંદ અને ધોલેરામાં નવી ઇન્ડસ્ટ્રીઝ કે જેની અત્યાર સુધીમાં દેશના દરેક કે દરેક વડાપ્રધાન શ્રીએ આ સેમી કન્ડક્ટર માટે અહીંયા લાવવા માટે, ભારતમાં લાવવા માટેનો પ્રયત્ન દરેકે દરેક વડાપ્રધાન કર્યો, પણ ફક્ત સફળતા કોને મળી? માન્ય નરેન્દ્રભાઈ ને મળી. ને આજે ચાર કંપની સેમી કન્ડક્ટર ની આપણે સાણંદ અને ધોલેરામાં થઈને શરૂ કરી દીધી છે. એ લોકોએ કામ શરૂ કરી દીધું છે. એટલે ખૂબ સારી રીતે જે આત્મનિર્ભરની વાત છે, તો આત્મનિર્ભર તરફ આપણે આગળ વધી રહ્યા છે. અને આત્મનિર્ભર માટે ઇન્ડસ્ટ્રીઝ તો આવે, પણ ખેતી માટે પણ જે પ્રમાણે આજે આપણે પ્રાકૃતિક ખેતીનો જે એમણે મુહિમ ઉપાડી છે માન્ય વડાપ્રધાનશ્રી, તો એ પણ ભવિષ્ય માટે છે. આપણે આજથી વિચારીશું તો એની અંદરથી બહાર નીકળી શકાશે. જે પ્રમાણે રાસાયણિક ખાતરનો ઉપયોગ એની અંદર થઈ રહ્યો છે, એ આપણે બંધ કરવો જ રહ્યો. એનાથી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. તો આ બંનેમાંથી બહાર નીકળવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે એવું છે. જેટલા બને એટલા ઝડપથી એની અંદર આગળ વધી શકીશું તો ભવિષ્યમાં આપણને ફાયદો છે. પાણીની બચત છે, એની અંદર પૈસાની બચત છે, અને આપણા સ્વાસ્થ્યની સૌથી મોટી જો બચત થતી હોય તો આપણા સ્વાસ્થ્યની થઈ રહી છે. તો આના માટે પણ આપણે કામો આપણે કરી રહ્યા છે. રોડ રસ્તા થઈ જશે, ગટર લાઈન થઈ જશે, વીજળી માટેની વ્યવસ્થા થઈ જશે. હવે ગ્લોબલી જ્યારે આપણે કોમ્પિટિશનમાં પડ્યા હોય, દેશ દુનિયામાંથી લોકો અહીંયા આવતા જતા હોય, તો માન્ય નરેન્દ્રભાઈ હરમેશ સ્વચ્છતા માટેનો દુરાગ્રહ આગ્રહ દુરાગ્રહ કરતા હોય છે. સ્વચ્છતા માટે આપણે બધાએ એની અંદર જોડાવવું જ પડે. આપણા સ્વભાવમાં, આપણા સંસ્કારમાં સ્વચ્છતા લાવવી જ પડે. અને એ સ્વચ્છતા લાવીશું, આપણે બધા સાથે મળીશું તો આ લાવી શકાય. આપણે પોતે નક્કી કરવાનું છે કે મારે ક્યાં ગંદકી નથી કરવી. પછી બીજું બધું સરકાર કરવાની છે. સરકારે બધી ફેસિલિટી આપવાની જરૂર છે. દરેકે દરેક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતથી માંડીને નગરપાલિકામાં બધે છે વ્યવસ્થા, પણ ક્યાંક ને ક્યાંક આપણી પણ મુશ્કેલી હોય. તો એમાંથી આપણે બધાએ સાથે મળીશું તો આ સ્વચ્છતા માટેનો જ આગ્રહ દુરાગ્રહ છે. તો આપણે પરમેનન્ટ સ્વચ્છતા રાખી શકાય એના માટેનો આપણો સ્વભાવ બને, આપણો સંસ્કાર બને, એના માટેનો પ્રયત્ન કરવો. કોવિડ વખતે આપણે બધાએ જોયું ઓક્સિજન માટેની જે તકલીફ પડી, આપણને એમ લાગે કે આ કુદરત અને કુદરત જે આપે છે અને એમાંય ફ્રી મળતું હોય તો આપણને એની વેલ્યુ ના હોય. તો એ વેલ્યુ પાછી ફરી પ્રસ્થાપિત કરવા માટે માન્ય નરેન્દ્રભાઈએ એક પેડ માકે નામ, આપણે દરેક જણ જેની પાસે જ્યાં જગ્યા હોય ત્યાં આગળ દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે, અને એ જો ઝાડ ઉગાડશે તો આ વખતે જે આપણને ગુજરાતને ટાર્ગેટ આપ્યું છે, અત્યાર સુધીમાં જે ગ્રીન કવરેજ હતું એમાં 2% વધારો આપણે આ વખતે કરી શકીશું. 2% એક જ વર્ષમાં વધારો થશે આ બધાના સહયોગ. દરેકે દરેક નવીમાં નવી ઇન્ડસ્ટ્રીઝ, નવા સેક્ટર્સ, ગ્રીન એનર્જી માટેનો પ્રયત્ન શરૂ છે. ગ્રીન એનર્જીમાં પણ ગુજરાતમાં અત્યારે ખૂબ સારું કામ થઈ રહ્યું છે. મેં હમણાં જે વાત કરી છે કે ખેડૂતોને દિવસ દરમિયાન પૂરેપૂરી રોજ બરોજની વીજળી દિવસ દરમિયાન મળે એના માટે પણ સરકાર કામ કરી રહી છે, અને થોડાક દિવસોમાં જ આનું પરિણામ મળશે કે જેથી દરેકે દરેક આખા ગુજરાતમાં દરેક ખેડૂતને દિવસે વીજળી મળતી થઈ જવાની. એટલે તમારા પ્રશ્નો અને તમારા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર હરમેશ તૈયાર છે. ફક્ત ને ફક્ત તમારે જે પ્રમાણે આપણે આવતી પેઢીને આપણે શું આપવું છે, પાણીની બચત, કેચ ધ રેન, વરસાદનું ત્રીપે ટીપું આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ, એના માટેની મુહિમ પણ સરકાર ચલાવી રહી છે. એ પણ માન્ય નરેન્દ્રભાઈએ કેન્દ્ર સરકારમાંથી જાહેર કરેલો કાર્યક્રમ છે. એટલે ભવિષ્યનો વિચાર સાથે સાથે કરતા છે. દરેક વસ્તુ આપણે વાપરીએ છીએ એનો વાંધો નથી, પણ વાપરવાની સાથે સાથે એની બચત પણ આજથી કરીએ
तो आपने भविष्य की चिंता ना रहे अने आपने आगर वधी शकीए। आपने सौ साथे मड़ी आजे तो जे कामों अत्यार सुधी में कहे कि वधारे वधारे कामों विधानसभा लेवले मळ्या छे तमने बधाने, पण ए तो दरेक डिपार्टमेंट में आम घनी वक्त केव क्या राह जोवा दी हो टाइम थी गयो है अने आई जाए नसीब वाला व्यक्ति की बात है ने अमार आगे तो तैयार करेलू हो मारा आज खास पूरा था एवं से आप सारी बात है एमने रस है काम करवा माटे नी धगस है एरिया नु ध्यान राखी काम करे छे दौड़े छे तो तमारे बधाए पण एमने साथ ने सहकार थी जे पण तमारा कामो होय आयोजनबद्ध रीते तमे लेता आवशो तो तमारा कोई काम में कचास सरकार तरफ थी ना रहे आखा जिल्ला में क्या पण कोई पण काम हशे तमारा ए बधा कामो अमारे सरकार तरफ थी मंजूर करता रहीशुं। आपणे सौ साथे मळीने जे माननीय नरेन्द्र भाई ने 2047 में विकसित भारत अने विकसित भारत माटे सौथी वधारे वधारे लीड लई अने गुजरात आगळ वधे एना माटे आप सौ अपने सौ साथे मळीने आगळ वधीए ये अभ्यर्थना। भारत माता की जय। वंदे मातरम। जय जय गरीब।